બરાબર સામાન્ય રીતે જે ઓછી પૂછાય પણ તમારે સ્કૂલના સર ઉપર ડિપેન્ડ કર આમ તો એ કહેતા હશે ચાલુ સ્કૂલમાં કહેતા જો પછી પડી આપણે મારી જેમ કે સામાન્ય રીતે નથી પૂછતા તો નહીં પૂછે એમ કે કે પૂછાય ખરી તો પૂછશે એનો ટોન તમારે જોવાય સમજવા તમારે સમજણ પડવી જોઈએ ચલો ચલો હવે એક નંબર પાના ઉપર પાના નંબર 1 ઉપર ચલો એક ઉદાહરણ સમજાય દો એક બે અમન ખાલી તેરમો ઉદાહરણ નીચેના મેરો પરથી અમદાવાદ શ્રી અશ્વિન પટેલના ચોકડે જાન્યુઆરી 2019 ની અમન લખો શ્રી અશ્વિન પટેલ ધંધાના વ્યવહારો ને કેન્દ્રીય વસે સીજીએસ 6% લેખે તેમજ રાજ્ય વસે 6% લેખે લાગુ પડે છે તેમજ સંકલિત વસે આઈજીએસટી માટે 12% દર લાગુ પડે છે નીચેના વ્યવહારોની રકમમાં વસેકનો સમાવેશ થયો નથી લાગુ પડતા વસેકની રકમ ઉમેરીને અમલમાં લાવો હવે માલ ખરીદીએ એટલે માલ આવે બરાબર માલ આવે એના ઉપર આપણે વસેક ચૂકવવાની હોય એટલે વસેક ઉધાર કરીશું બરાબર માલ ખરીદીએ ધારો કે 1 લાખ રૂપિયાનો માલ ખરીદ્યો તેના ઉપર 12% હોય તો 12% લેકે 12000 રૂપિયા એટલે આપણે ટોટલ કેટલા આપવાના 1,12,000 આપવાના બરાબર 1 લાખ રૂપિયા વત્તા 12000 વસેકના એટલે એ ઉધાર થશે એ વસેક આપણા માટે ખર્ચ એને આવક પૂર્તિ કહેવાય છે ગઈકાલે આપણે સમજાવ્યું હતું કે રાજ્યની અંદર હોય રાજ્યની અંદર હોય તો 2 ટેક્સ લાગશે કેન્દ્રીય વસે અને રાજ્ય વસે 12% હોય તો 6-6% અને રાજ્યની બહાર હોય તો 12% આપણે એને શું કહીશું સંકલિત વસે એટલે 12% અને ઇંગ્લિશમાં આપણે આઈજીએસટી કહીએ છીએ અને સીજીએસટી અને અને જીએસટી એટલે રાજ્ય સ્ટેટ જીએસટી બરાબર એસજીએસટી રાજ્યની અંદર જ તમે વેચાણ કે ખરીદ ગમે તે કરો રાજ્યની અંદર હોય તો જેટલા ટકા હોય એના બે ભાગ કરવાના 12% લગભગ દાખલા હોય છે 12% હોય તો બંને 6-6% રાજ્યની અંદર રાજ્યની બહારથી ખરીદ વેચાણ હોય તો સીધા 12% અને 1 જ પ્રકારનો ટેક્સ લાગે આઈજીએસટી લાગે બરાબર જેને આપણે સંકલિત વસે કહીએ છીએ બરાબર માલ ખરીદીએ ત્યારે માલ આવે કોઈ ખર્ચો હોય બીજો ધારો કે લારી ભાડું ને બધું એ ઉમે ઉધાર થાય અને જે ખર્ચ થાય અને ટોટલ રકમ ઉપર તમારે જીએસટી ની રકમ થાય છે ચલો એક જ એની આમ નોંધ જોઈ લઈએ પછી આપણે સ્વાધ્યાયમાં જઈએ જાન્યુઆરી 1 સુરતના સુરેશભાઈ આપણે ક્યાંના છીએ અમદાવાદ બરાબર આપણે ગુજરાત પરી થોડી ખબર હશે બધી અમદાવાદ અને સુરત પણ આપણે ગુજરાત સુરતના સુરેશભાઈ પાસેથી 10,000 માલ ખરીદ્યો આપણે રેલવે લોના 2000 મજૂરીના 500 સહિતના રકમ ચેકથી છૂપી તો જો માલ ખરીદ્યો એને ખરીદતા તો 10,000 પછી રેલવે લોન આવે એટલે રેલવે લોન ખર્ચ એટલે એવું ધાર થશે 2000 એના પછી મજૂરી તો મજૂરીના 500 આમ ટોટલ 12,500 પર જીએસટી લાગે આમ એટલે 1,750 રેલવેનું એટલે રેલવેનું ભાડું નું એટલે ભાડું બરાબર ગાડા ભાડું પણ રેલવેમાં નું રેલવે ભાડું નહીં બોલાતું રેલવે નું બોલાય તમે રેલવેમાં સુરતથી અમદાવાદ રેલવે આવતી હોય એમાં માલ આવે ને એનું ભાડું લાગે એને રેલવેનું કહેશું તો આમ છે ડીઝલ ખરીદ ખાતે ઉધાર રેલવેનું ખાતે ઉધાર મજૂરી ખાતે ઉધાર બરાબર હવે જે ટેક્સી વાચે જીએસટી માલ ખરીદે એટલે એને બોલવાનું આવક પૂર્તિ કેન્દ્રીય હશે પહેલા કેન્દ્રીય હશે અને પછી રાજ્ય હશે રાજ્યની અંદર હોય એટલે 2 લાખ તો જો અંદર આવક પૂર્તિ કેન્દ્રીય હશે આવક પૂર્તિ રાજ્ય હશે આ 750 કેવી રીતે લાયા આ રકમના 6-6% બરાબર 6% જો 12,500 ને 6% કરો 750 તો આવક પૂર્તિ કેન્દ્રીય વસે કા 750 રકમ આપણે જાતે શોધવાની જે અંદર રકમમાં નહીં હોય અને આવક પૂર્તિ રાજ્ય વસે કેન્દ્રીય અને રાજ્ય ના બધી રકમ આપણે એને ચૂકવી કેવી રીતના તો કે ચેક થી રકમ જ ચેક થી અમે ધારો સરવાળો જે થાય બેંક ખાતે કેટલા રૂપિયા થાય 6,000 બરાબર એટલે આપણે 750 1500 વસે ના ચૂકવે ચાલ એના પછી બીજો વ્યવહાર એટલે આપણે રકમમાં છે હવે ચોથો વ્યવહાર એવો છે
પણ સીધો અમે સાતમો લો બીજા રાજ્યમાં એમાં છે જયપુર જયપુર ક્યાં આવ્યું જો રાજ્યની બહાર રાજસ્થાન રાજ્યની બહાર હશે ને એટલે અંદર એ લોકો બાજુમાં એ રાજ્યનું નામ લખશે બરાબર કારણ કે દરેકને ન ખબર કે ભાઈ જયપુર ક્યાં આવ્યું એટલા માટે એ લોકો લખે છે તો જયપુર કૌંસમાં લખ્યું કે રાજસ્થાન એના રાજેશભાઈ પાસેથી 15,000 નો માલ ચેકિંગ કરી આની જેમ જ માલ જ કરી બરાબર પણ ક્યાંથી કરી ગયો છે રાજ્યની બહાર એટલે કયો ટેક્સ લાગશે સરકારી આઈજીએસ બરાબર આઈજીએસ લાગશે પણ આપણે ગુજરાતી બોલ લખવાનું છે એટલે ખરીદ ખાતે ઉધાર 15,000 બરાબર ખરીદ ખાતે પાછો જવાબ જોવો છે તો ખરીદ ખાતે ઉધાર 15,000 એના પછી આવક પૂર્તિ સંકલિત થશે ખાતું લખવાનું છે આવક પૂર્તિ સંકલિત થશે એના 5,000 રકમનો 5,000 શોધી લો 15,000 નો 5,000 એટલે કેટલા 1,500 કે અને તે ચેકી પૈસા પર તો તે બેંક ખાતે 1,600 રાઈટ એટલે આ બીજા રાજ્યમાંથી ખરીદે ત્યાં હવે વેચાણ નો એકાદ સમજાય આ રહી 15મી તારીખ સર 15મી તારીખ કે શોધના કેવલ ભાઈ ને 15,000 માં માલ ચેકી વેચ્યો વિનોદ ભાઈ ખાતે હતા કઈ હા 15મી તારીખ મળ્યું કેશોદા કેવલભાઈ ને 15,000 માં ચેકી વેચ્યો લખ્યું છે ચેકી વેચ્યો એટલે કેવો વ્યવહાર થયો રોકડ વ્યવહાર ચેકી વેચ્યો કે નહીં પૈસા આપ્યા સોરી આપણે મળ્યા પૈસા ચેકી કેશોદ કેશોદ તો અલગાપુર નામ છે કેશોદ ક્યાં આવ્યું સોમનાથ બાજુ આપણી દુકાન અમદાવાદ પણ આપણા કેશોદ ક્યાં આવ્યું ગુજરાત બરાબર કદાચ કેશોદના નું કામ છે એટલે ખબર નહીં હોય પણ રાજકોટ થી આગળ જાવ ને તો આપણે ચેક થી માલ વેચે એટલે આપણે ચેક મળે ને બેંક ખાતે ઉધાર કેટલાનો ચેક એ જોઈએ તે વેચાણ ખાતે વેચાણ કેટલાનું કર્યું આપણે 15,000 હવે અહીંયા માલ વેચ્યો ને એટલે જાવક પૂર્તિ લખવાનું શું લખવાનું માલ ખરીદ્યો તો આવક પૂર્તિ માલ વેચ્યો તો જાવક પૂર્તિ રાજ્યની અંદર જે લાગે કે ચાલે કે નહીં 900 રૂપિયા જાવક પૂર્તિ કેન્દ્રીય વસે અને જાવક પૂર્તિ રાજ્ય વસે કેટલા ટકા 15,000 ના 6,000 900 એટલે ટોટલ આપણે સરવાળો 1,600 આપણે કેટલા રૂપિયાનો ચેક મળ્યો 1,600 15,000 નો માલ અને 900 એમ કરીને 1,800 રૂપિયાનો ટેક્સ એમ ટોટલ રકમ આપણને 1,600 છે કે નહીં વેચાણ ક્લિયર હવે સ્વાધ્યાય કરીએ 25 નું વાત ક્લિયર ના ના ખાલી સમજાવવા માટે હવે દાખલો કરીએ એટલે શું દાખલો ભણેલો હોય તમને તરત ખબર પડે આ પ્લીઝ તમારે બસે પડી જશે પૂછી દીધી અમે હા અમને બે પૂછી દીધી બસે હા બે બે આવી જતી CGS ને CGS પણ સેવા ઉપર સેવા એટલે
પગાર ચૂકવો, ભાડું ચૂકવો, આ બધાને સેવા કહેવાય છે. બરાબર, તમે ધારો કે પગાર ચૂકવો તો પગાર ઉપર, પછી ભાડું ચૂકવો તો ભાડા ઉપર, એ રીતે બધી સેવા. તો એના ઉપર અઢી અઢી એને પાટણ. ચલો, તો એપ્રિલ પહેલી સુરેન્દ્રનગરમાં સુરેશભાઈ, બધા સુરેશભાઈ જ્યાં છે, સુરેન્દ્રનગરના સુરેશભાઈ પાસેથી 50,000 માલ 10% વેપારી વધારો કરી દો, રકમ ચેકથી ચૂકવી. તો આપણે માલ કરી દો, રેડી લેવું લખશો કે લખું લખજો, બરાબર, તારીખ વિગત ખાતા ઉધાર જમા, ઓકે, ઉપર એવી રીતે લખવાનું કે દિનેશભાઈના ચોપડે આવવા. હવે માલ કરી દો તો ખરીદ ખાતા ઉધાર, એના પછી આવક પૂર્તિ, કેન્દ્રીય વસે ખાતે ઉધાર, પછી આવક પૂર્તિ, રાજ્ય વસે ખાતે ઉધાર, અને બધા પૈસા આપણે ચેકથી ચૂકવ્યા હતા તે બેંક ખાતે, પણ બેંક આપણા થાય છે ને. હવે જો 50,000માં 10% વેપારી વડા વાત કરી, મોઢે લખો જો 45,000 36 એટલે 64 ની જે
32 40 32 40 64 80 हाँ ना 64 80 बता है 80 बोले भी ऐसा बार 6000 साइड 480 ना 4480 और कोई चल इतना बच्चे क्या हो चार वो बाप जी ने मां ने जो खरीदे हम जापान में वो ऐसे में बदलने बस ठीक है चलो लेट्स सी जीएसटी ऐसे का पता है सुना सर हम कहते हैं कि यहां आरसी जीएसटी यहां ऐसा हुआ है तो चल तो चल सुना सर ऊपर डिपेंड कर तो जीएस में करें ना हां आरएच कर करें आज हो गया सर काम हो उदाहरण बोलो सुनो बस एक साथ ही मालूम करी भी करी है ना अच्छा बाबा जी ये तो डिटेल लग रही है तो बहुत रखा है चाल से डिटेल लग रहा है मेरे को सुल्ला सर ने मैंने भी तो एक बार सुल्ला सर ने पूछा अंसर बस एक ने उड़ा लेके बता रहा था बस सुल्ला सर जेवा है ना ऊपर डिपेंड कर नवा नवा आया हुआ है तो ये तो बहुत रखे क्योंकि हमने अनुभव छोड़ा अनुभव छोड़ा है ना बदू रखो छोकरा वर्षो देने मैंने कि भैया चल सर मैं आवनो तक तेरे समझो पर बाबा जी माहिती माटे जज छे बाबा जी खराब असु न पण बाबा जी तसु आमदी ना बदा आपो बेवा लगी એટલે તમને તે આ અનુભવ કેટલી આવે એ તમારે શીખવાનું છે ચલો એના પછી અત્યાર સિમલા સિમલા કે હિમાચલ પ્રદેશ એટલે ગુજરાત બાર એમાં સસી કાંતે 50000 રૂપિયા 10 ટકા વેપારી ડ્રેન ચેક કી વેચ ચેક કી એટલે બેંક કા પૈસા આવે કે નહીં बैंक खाते उधार के बेचान खाते मान कर बैठे बेचान 50000 नाम 10 का 5000 बात कर रहे हैं 20000 पर करो टैक्स ना के जापत प्रति संकलित हो से 5400 सीधा बाट का है ना 5400 5400 और टोटल करिए तो 50400 अरे यहां तो अरे मान कर ही दिया तो बे टैक्स था दो बे को टैक्स 12% का है सीधा बाट में जस्ट विष्णु भाई ने एक चतुर्थांश भागो माल परत करे वसे भी प्रमाण सर रकम मजरे पड़े मजो वसे सॉरी विष्णु भाई ने अपने एक जोड़ दी लाया है सिर्फ 14 तारीख में जो लाया था 14 तारीख में लाया था नहीं अपने आमद ही अपने माल 14 वक्तों खराब नहीं लाया था क्या रे मजो क्या था दुकान में लाया मुझे खबर पड़ी 14 वक्तों खराब नहीं तो आज आप लोग उल्टा ही देवा कारण की पांचों आप ये भागे अच्छा એટલે વિષ્ણુભાઈ જમા છે તો વિષ્ણુભાઈ ખાતે ઉધાર તે ખરીદ ખાતેની જગ્યાએ અહીંયા ખરીદ પરત બોલાય માલ જાય તો ખરીદ પરત બોલાય કે નહીં ખરીદી એટલે માલ આવે ખરીદ પરત એટલે માલ જાય જાય તો જમા પણ એ ખરીદી જ નહીં શું કરવાનું ખરીદ પરત અને આવક પૂર્તિ સંકલિત વસે કે કરવા બરે એટલો જમા મળે તો એટલે વિષ્ણુભાઈ લેના તો વિષ્ણુભાઈ ખાતે 10000 ભાગે 4 કરો 10000 ના ના આર તો ટેક્સ સહી મતલબ બે સહી ને તે ખરીદીની જગ્યાએ શું લખવાનું ખરીદ પરત ખરીદ પરત કેટલા એમાં 10000 14 ભાગ અને તે આવક પૂર્તિ 1500 સંકલિત પ્રસે 1200 1200 મારા આટલું આપણે હવે ટેક્સ કાપી આપ્યા चलो ना पची जो थोड़ा भी हो रहा है पची आपने नौ चैप्टर में लियो पांच को तुम्हारे परीक्षा से नहीं ना आगे करना है इसको जल्दी आओ बस ये बात है तो छठ में छठ में चालू करवाने करा दीजिए हाँ ना फाइनल पर तभी हमको अगर ना पांच चारा होगा तो नहीं इसमें ऐसा बात तो नहीं छठो એટલે છઠ્ઠું એટલે અગત્યના જે આગળ કામ લાગે આ પાંચમાનું પાંચમાની કોઈ અગત્યતા નથી પણ કરાઈશું આપણે ના નથી અત્યારે પરીક્ષા નજીક પણ ત્યારે કરાઈ તો બધું યાદ રહી જાય અમારે નહીં કરાય આપણે એક વાર કરાય તમને જ કરે ને મેં કરાય દીધી પરીક્ષા ને આગલા દાડે તો સીધો આમ જ કરાય શું બધા एक शुक्ला है
18મી તારીખ હિમાંશુભાઈ કે એક ત્રણ બાદ માલ પરત કર્યો વસી પ્રમાણસની રકમ જ રહ્યા એટલે આપણે એમને વેચ્યો હશે કઈ તારીખ 7મી તારીખ પર હિમાંશુભાઈ આ હિમાંશુભાઈ વેચ્યો તો સા 1000 વેચા પરત ખાતે જાતે આ જે આપણ વેચ્યો એના બોલતી કરતા પાડો અહીં વેચાણ માટે પૈસા વેચાણ પરત બોલા આ વેચાણ શબ્દ થોડા બદલવા પડશે વેચાણ પરત કરતા જો જાવપ્રતિ કેન્દ્રીય વસે જાવપ્રતિ રાજ્ય વસે હિમાંશુભાઈ કહે અરે રકમ કેટલી થઈ જાવા અહીંયા વેચાણ પરત અને ત્રીજો ભાગ અઢાર છે ને અઢાર તારીખ ચોપ્પન જાવપ્રતિ કેન્દ્રીય વસે ત્રીજો ભાગ કેટલા થાય 1080 એના પછી ત્રીજો જાવપ્રતિ રાજ્ય વસે બે વર્ષ સેવા પર
બે અડી અડી અને 12.5 સર આમાં કેવું છે લૂપ 5% શું છે હવે 5% એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં એટલે એ તો સુપ્રીમ માં હોય સુપ્રીમ માં ત્યાં ત્યાંના વકીલ લડે એટલે ત્યાં તમે ફી ભરો તો ત્યાં પછી સંકલિત લાગે એમ વકીલની ફી એસ એમ આવે સબસ્ટેક્સ પણ સેવ ચલો દુકાન ભાડાના 8000 રૂપિયા છે દુકાન ભાડા ખાતે ઉધાર 8000 પછી કાપ ખર્ચો એટલે બસ આવક પૂરતી આવક પૂરતી કેન્દ્રીય વસે બસ કેન્દ્રીય વસે આવક પૂર્તિ રાજ્ય વસે અને તે એટલે ચેક ચૂક્યા છે ના રોકડા ચૂક્યા તો રોકડ ખાત ચલો આના કેટલા ટકા 250 એટલે 200 200 બરોબર એમાં 80 ટકા ટેક્સ લાગે આ સેવા કહેવાય સરવાળો કરવાનો બાબજી લખવાની એ તમારો કામ છે બરાબર સર પેલું ટેસ્ટ ચેક કરી દેજો પેપર એ હાલો એક મતા મતા માંગશે છે ન થઈ ગઈ ક્યારે ટેસ્ટ તમે આપે છો રવિવાર સર રવિવાર અને તો તરત થઈ ગઈ તો પકડ સર તરત કરી એટલે એક મિનિટ અંતર લે અહીંયા તમે સાવની પણ જાવસ પૂર્તિ એટલે માલ વેચતા ક્યાં માલ વેચી આ રહી બરાબર આઈમાન સુભાઈ માલ વેચી એટલે આટલી આપણને વસેક પડી બરાબર વસેક કરતા જીએસટી બોલું છું આ જીએસટી ની રકમ આપણને વેચાણથી કલેક્ટ કરી જ્યાં જ્યાં જમા થઈ હોય ને આ બધી આપણે સરકારને ભરવાની આ છે આ છે આ છે બરાબર આ બધામાંથી તમે ઉધાર કરી ઉધાર એટલે તમે માલ ખરીદતા ભરી દીધી એટલે એનો હિસાબ ભરે જમાની રકમમાંથી ઉધારની રકમ બાદ કરી બાકી બધે જમા બાકી એટલે આપણે સરકારમાં ભરવા જમાનો મેનિંગ એમ જેમ કે આપણે માલ વેચતા વસૂલ કરી બસ બરાબર ગ્રાહકો પાસેથી એ કોના પૈસા છે સરકારના બરાબર આપણે સરકારે કાયદો બનાવ્યો છે કે આપણે કસ્ટમર જોડેથી જ પૈસા લઈ લો અને પછી સરકારમાં ભરો પણ તમે માલ ખરીદતા જેટલી ભરી દીધી હોય એટલી તમને બાદ પડે તો સર સરવાળાનો વધારો કરવાનો એટલે એનું ખાતું તમારે અલગથી પણ આ જમાની જે રકમ હોય જમામાંથી ઉધાર રકમો બાદ કરી આ બધું રોજેરો નહીં કરવાનું પણ 3 મહિનાનો હિસાબ કરી અને પછી એનું રિટર્ન ફાઇલ કરાવવાનું છે બધા આજે અત્યાર ને છે કુલ સરવાળો કરવાની આવો હા બધાનો કરાવો એ તો બધા છે એમ આપણે રેગ્યુલર કરીએ એને 2,68,000 બરાબર એ તો આ બધા લાઈક સર સરવાળો કરી જે આવે એને લખો એમાં કોઈ વાંધો નહીં આ તો ખાલી એડિશનલ લખો જે દાખલામાં આપણે નથી કરવાનું પણ આ તો રિયલ લાઈફમાં આ સમજાવું છું રિયલ લાઈફમાં શું થાય કે જેટલી તમને વસે મળી હોય એમાંથી તમે બધી ચૂકવી છે એ વાત કરી સરકારમાં બાકીની રકમ ભરવાની પડે કારણ કે વેપારી તો બે બાજુ ઉચ્ચારતો હોય ખરીદીને વેચાણ ખરીદીને વેચાણ જ્યારે આપણે ખરીદવા જઈએ વસ્તુ તમે નવો મોબાઈલ લો ખાલી 10,000 તો એમાં 12% 1,200 રૂપિયા વસે ભરો પણ એ આપણને પાછી ના મળે કારણ કે આપણે ઉપભોગતા એટલે વપરાશ કરતા આપણે જેનો વપરાશ કરવાનો આફ્ટર ઓલ ટેક્સ એ ભર છે હા આપણે દુકાન વાળા ને ભરીએ પછી આપણે ક્યાંથી વસ્તુ કરીએ તો આપણે એનો ખર્ચ ટૂંકમાં વસ્તુ ની કિંમત એવી બધી ગઈ 10,000 નો મોબાઈલ 8% લઈ મોબાઈલ વાળા તો ટેક્સ ઉપર લડત નહીં ના દુકાન વાળા તો એ તો ટેક્સ ભરી દે તો તમારે જોડે વસૂલ કરી ત્યાં ભરે એને કઈ જાતી હોય ઓકે હવે પાછું જે આપણે આપણે પછી કરીશું 28 વિશે ખાલી માહિતી આપું છું બરાબર ચલો 28 વિશે હવે ચેક કરી આવવા થાય મોબાઈલ માટે